एक्टिविटी 7 रीड एंड अरेंज। अरेंज એટલે ગોઠવણી કરવી। બાળ મિત્રો જો હું તમને સ્પેલિંગ આપી દઈશ હોમવર્ક માં, બરાબર આ જે સ્ટોરી છે એના તમને હું સ્પેલિંગ આપી દઈશ। તમારે એ ઘરેથી તમારી સીડબલ્યુ માં એકવાર લખવાના રહેશે, બરાબર। અહીં આપણને સ્ટોરી આપેલી છે રીડ એન્ડ અરેન્જ, આપણે વાંચવાની છે અને પછી એના પેરેગ્રાફ છે ને બધા આડા અવળા છે એને આપણે સરખી રીતે ગોઠવી અને સરસ મજાની સ્ટોરી બનાવવાની છે, બરાબર। જોઈએ અહીંયા, કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા। કેતકીને તેની એક પેન ફ્રેન્ડ હતી। પેન ફ્રેન્ડ એટલે ખબર પડે, પેન ફ્રેન્ડ એટલે ખબર છે। અત્યારે તમારે મોબાઈલ ને બધાના આપણા જે ઉપકરણો છે સોશિયલ મીડિયાના એ અત્યારે ઘણા બધા વધી ગયા છે, પણ હકીકતમાં પહેલાના જમાનામાં એટલે કે અમે નાના હતા ત્યારે અને મારા ખ્યાલથી દસકા પહેલાં જ તે જેના ઘરે ડેઇલી ન્યૂઝપેપર આવે કે પછી પહેલાં બાળ સાપ્તાહિકો આવતા, બરાબર, ફૂલવાડી ને ઝગમગ ને એ બધું, તો એમાં છે તે જે લોકો પેન ફ્રેન્ડ બનાવવા ઈચ્છતા હોય ને એ લોકોના નામ અને એડ્રેસ આપેલા હોય, બરાબર, એ અહીંના પણ હોઈ શકે અને વિદેશના પણ હોઈ શકે, બરાબર। તો એને એને પત્ર લખવાનો અને એની સાથે સંપર્ક કેવડાવવાનો, બરાબર, એને આપણે પત્ર લખવાનો અને એની સાથે સંપર્ક કરવાનો। આવી રીતે મારે એક પેન ફ્રેન્ડ હતા તાનિયા શેઠ કરીને અમેરિકામાં, એની સાથે મારે દોસ્તી થઈ હતી, એ મને લેટર લખે અને હું એને લેટર લખું, અમે એકબીજાને ઓળખતા નથી, એકબીજાને જોયા નથી, એ કઈ ઉંમરની છે હું કઈ ઉંમરની છું એ પણ એને કે મને ખબર નથી, બરાબર, પણ આવી રીતે પેન ફ્રેન્ડ બનાવતા હતા। તો અહીંયા કેતકીએ પણ એવી રીતે પોતાની એક પેન ફ્રેન્ડ બનાવી છે અને એ ક્યાં રહે છે, કોલકાતામાં રહે છે। ક્યાં રહે છે, કોલકાતામાં। હર નેમ ઇઝ કવિતા, તેનું નામ શું છે, કવિતા છે। કલકત્તામાં જે એની પેન ફ્રેન્ડ છે તેનું નામ કવિતા છે। કેતકી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ અબાઉટ નવરાત્રી, અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત। કેતકીએ પોતાની એ ફ્રેન્ડ કવિતાને આપણા નવરાત્રિના ઉત્સવ વિશે, નવરાત્રિના તહેવાર વિશે એક પત્ર લખ્યો, રોટ એટલે લખ્યું, ફેસ્ટિવલ એટલે તહેવાર, ફેમસ એટલે પ્રખ્યાત, ખૂબ જ જાણીતો, તમને ખબર છે આપણા ગરબા છે તે વર્લ્ડ ફેમસ છે, ખબર છે ને, એટલે તેણે આપણા જે નવરાત્રિનો પ્રોગ્રામ છે તો નવરાત્રિનો તહેવાર છે એનો એને પત્ર લખ્યો કે અમારે આ રીતે નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે। બટ હર યંગર બ્રધર ટોર ધ લેટર ઇન ટુ પીસીસ, પરંતુ તેનો યંગર બ્રધર, યંગર એટલે નાનો, પરંતુ તેના નાના ભાઈએ આ લેટરને ફાડી નાખ્યો। હવે લેટરને ફાડી નાખો એટલે પછી તમારે હરખા ગોઠવવા પડે, ખબર છે ને, તો પહેલાં તો ફાટેલા કટકા હોય એને તમે છૂટા કરો, પછી એમાંથી તમે જુઓ કે મારે આની સાથે કયો પેરેગ્રાફ મેળ આવે છે એટલે એની સાથે તમે એ ગોઠવો, રાઈટ। હવે પુટ ધ પીસીસ ટુગેધર એન્ડ ફાઇન્ડ આઉટ વોટ કેતકી હેઝ રિટન ટુ હર ફ્રેન્ડ। હવે એ બધા પીસીસ છે, બધા ટુકડાઓ છે એને ભેગા કરવાના છે અને પછી તમારે શોધવાનું છે કે કેતકીએ તેના ફ્રેન્ડને શું લખ્યું, બરાબર। ચલો દરેક પોતાની બુકમાં ધ્યાન આપવો જોઈએ, જો ત્યાં ફાટેલા કાગળના ટુકડા છે અને એની અંદર લખાણ છે, વાંચો જોઈએ, ખ્યાલ આવે છે। ચલો જોયું બધાએ, જો પહેલો છે ડિયર કવિતા, લેફ્ટ સાઈડ ત્રીજો, જુઓ લેફ્ટ સાઈડ થર્ડ, ડિયર કવિતા ફર્સ્ટ આપો એને, લેફ્ટ એટલે આ બાજુની સાઈડમાં આપણો જે આ સાઈડ આ હાથ છે ને લેફ્ટ કહેવાય, બરાબર। ત્રીજો કર્યો, ત્રણ પહેલો નંબર કર્યો, ત્યાં નંબર આપી દેજો, પછી આ બાજુની સાઈડ જુઓ, રાઈટ સાઈડ, રાઈટ સાઈડમાં લાસ્ટ જુઓ, સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ, વંચાય છે
ત્યાં સેકન્ડ નંબર આપો ત્યાં સેકન્ડ નંબર આપો પછી પહેલાની ઉપર જુઓ પહેલાની ઉપર જુઓ થર્ડ નવરાત્રી ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત પહેલાની ઉપર ત્યાં ત્રણ નંબર આપો થ્રી એની બાજુમાં જુઓ રાઈટ સાઈડ એની સામે જ બાજુમાં મીન્સ નાઇન નાઇટ્સ મીન્સ નાઇન નાઇટ એને ફોર નંબર ફોર આપ્યો ચાલો પછી હવે ત્રણની ઉપર જુઓ ફાઈવ ત્રણની ઉપર છે તે ધ ડાન્સ ટેક્સ અ પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ જો પહેલો ઉપરનો લેફ્ટ સાઈડ સૌથી ઉપર પાંચમો એને ફાઈવ નંબર આપો પછી એની સામે સિક્સ નંબર આપો એને સિક્સ નંબર આપો બરાબર પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ અ ગ્રાઉન્ડ વિથ ટીની બલ્બ થઈ ગયો સિક્સ નંબર આપ્યો એને એની સામે જ હા રાઈટ સાઈડ સૌથી ઉપરનો પછી સાવ નીચે જુઓ લેફ્ટ સાઈડ સાવ નીચે સેવન નંબર આપો ત્યાં નંબર સેવન વુમેન એન્ડ મેન ડ્રેસ્ડ અપ ઇન ધેર ટ્રેડિશનલ ગુજરાતી અટાયર ટ્રેડિશનલ ગુજરાતી અટાયર હવે અટાયર છે ને ગુજરાતી અટાયર જો એ પહેલાની સામે છે જુઓ પહેલાની સામે એટલે કે રાઈટ સાઈડ બીજાની ઉપર અને પહેલાની સામે થઈ ગયું ત્યાં એઇટ નંબર આપી દો થઈ ગયું જો એઇટ એઇટ થઈ ગયા બધા વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એઇટ ચલો આપણે જોઈ લીધા એકથી આઠ નંબર આપી દીધા જે આપણે કેતકીના ભાઈએ લેટર ફાડી નાખ્યો હતો એના આપણે પીસીસ છે તે એરેન્જ કરી લીધા બરાબર ચલો જોઈએ એમાં હવે ડિયર કવિતા જે ફર્સ્ટ નંબર છે તે પેરેગ્રાફમાં નજર કરજો બધા ડિયર કવિતા હાવ આર યુ પ્રિય કવિતા તું કેમ છો આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ પહેલો અને બીજો બંને પેરેગ્રાફ સાથે જોવાના છે કારણ કે આની લાઈન આમ આવે છે ને એની સાથે સાથે અહીંયા જાય છે હો અહીંયા અહીંયાથી લઈ અને અહીંયા નથી ખાસ ધ્યાન આપજો શું કામ તો કે આપણે કાગળ લખેલો હોય એ લખેલા કાગળના આપણે ઊભા બે કટકા કરીએ એટલે શું કરીએ બંને લાઈન છે એ વચ્ચેથી કટ થઈ જાય બરાબર એટલે અહીંયા જે પહેલી લાઈન છે એ આ બાજુના પીસમાં પણ પહેલી લાઈન હોઈ શકે બરાબર તો પહેલી અને બીજી લાઈન બંને આપણે સાથે જોવાની છે એટલે બરાબર રીતે જોજો હાવ આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ કે તને કેમ છે તને હવે સારું થઈ ગયું કે હજુ તને ગંભીર શરદી છે તે સિવિયર કોલ્ડ સિવિયર એટલે ગંભીર કોલ્ડ એટલે શરદી બરાબર આપણે આમ જોઈએ તો કોલ્ડ એટલે આપણે ઠંડી કહીએ પણ અહીંયા ઠંડી નહીં બરાબર અહીંયા શું છે કે એને શરદી થઈ છે કોને કવિતાને એટલે કેતકી એના ખબર પૂછે છે આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર અહીંયા જોઈ અને પછી આપણે અહીંયા નજર કરવાની છે હા જો તમારી આંખની પ્રેક્ટિસ થશે હા એટલે એ રીતે જ જોતા જજો આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર ડુ યુ વોન્ટ ટુ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ કે હું મારી મમ્મી સાથે શોપિંગ કરવા જવાની છું તારે કંઈ બજારમાંથી લાવવું છે કે તારે કંઈ બજારમાંથી લેવું છે આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયા ચોળી ફોર મી અહીંયા ફોર પછી મી અહીંયા આવશે હા શું કહે છે આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયા ચોળી ફોર મી હું મારા માટે એક ચણિયા ચોળીની જોડી લેવાની છું કે
નવરાત્રી ઇઝ રાઉન્ડ ધ કોર્નર. નવરાત્રી નજીકમાં છે, રાઉન્ડ ધ કોર્નર એટલે નજીકમાં, ટૂંક સમયમાં જ છે. આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ. હું તેના માટે મારી જાતને તૈયાર કરું છું. કે નવરાત્રી માટે આપણે તૈયારી કરીએ ને બધી, હે, આ વખતે જ આપણી નવરાત્રી ફીકી ગઈ બરાબર કોરોનાને લીધે. પણ આપણે નવરાત્રીમાં તો કેટલા મસ્ત તૈયાર થઈએ છીએ, આપણી સ્કૂલમાં પણ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ બરાબર. યુઝવલી અ વીક ઇન એડવાન્સ, સામાન્ય રીતે એક અઠવાડિયા અગાઉ આપણે તૈયારી કરવા માંડીએ છીએ બરાબર. We start the preparation. We start the preparation. શું કહે છે? અમે તૈયારી અગાઉથી કરવા માંડીએ છીએ, શરૂ કરવા માંડીએ છીએ. Do you know the festival of નવરાત્રી? તને ખબર છે કે નવરાત્રીનો તહેવાર શું છે, કે કેવો હોય છે? કે Let me tell you something about it. સારું, ચાલ ત્યારે હું તને આના વિશે થોડું કહીશ. કે હવે આપણો ત્રીજો પેરેગ્રાફ આવે છે. પહેલો અને બીજો જે પીસ હતા ટુકડા, એમાંથી આપણે એક પેરેગ્રાફ રીડ થઈ ગયો બરાબર. બીજો પેરેગ્રાફ આવે છે તે અહીંયા જુઓ, સાથે સાથે જોતા જજો. હું તમને આંગળીથી પણ બતાવું છું, નંબર એ મેં તમને લખાવ્યા છે બરાબર. અહીંયા પણ આ રીતે જ લાઈન જશે, હ, અહીંયાથી લઈને અહીંયા નહીં આવે, આ આખી લાઈન આ રીતે વંચાશે. એટલે તમે એ જ રીતે તમારી આંગળી રાખજો. નવરાત્રી ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. નવરાત્રી ગુજરાતનો મેજર એટલે કે મોટો તહેવાર છે. નવરાત્રી મીન્સ નાઇન નાઇટ્સ. નવરાત્રીનો અર્થ છે નવ રાત્રી. યસ, ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ નાઇન નાઇટ્સ. હા, તે તહેવાર નવ રાત્રિઓનો છે. આપણે નવ દિવસ સુધી આપણે ગરબા ગાઈએ છીએ બરાબર ને, માતાજીનો ગરબો લઈએ છીએ બરાબર, અને સરસ મજાના તૈયાર થઈ અને મોટા ગ્રાઉન્ડમાં આપણે ગરબા રમવા જઈએ છીએ. એવરીવન જોઈનિંગ ગરબા, દરેક લોકો ગરબામાં જોડાય છે. ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. તે ગુજરાતનો લોકનૃત્ય છે. ફોક ડાન્સ એટલે લોકનૃત્ય, ન ખબર પડે ત્યાં લખતા જજો, સ્પેલિંગ મળી જ જશે. પણ તેમ છતાંય તે ન ખ્યાલ આવે તો તમે ત્યાં લખતા જજો બરાબર. ઇટ કન્ટિન્યુઝ ઓલમોસ્ટ થ્રુઆઉટ ધ નાઇટ્સ. તે સતત આખી રાત ચાલુ રહે છે. હવે આપણે શું કરીએ છીએ કે વહેલા ગરબા બંધ કરાવી દઈએ છીએ 12 વાગે બરાબર. પરંતુ અમે નાના હતા ત્યારે અમારે આખી આખી રાત પ્રોગ્રામ ચાલતા હતા. સવારે 4 વાગ્યા સુધી અમે લોક ડાયરોય ચાલે ને ગરબાય ચાલે ને ભજન ને ધૂન ને આવું બધું ચાલતું હતું. ત્યારે માંડવો નાખી અને વચ્ચે માતાજીની ગરબી હોય અને છેલ્લે પછી જય આધ્યા શક્તિ બોલી અને અમે પૂર્ણાહુતિ કરી બરાબર. તો આવી રીતે ગરબા ગવાતા હતા. હવે આ લોકો બધા આપણને સરકારે છે તે 12 વાગ્યા સુધી તે પરમિશન આપી છે એટલા માટે બરાબર. પણ હકીકતમાં આ તહેવાર, આ રાત્રિ છે એ થ્રુ આઉટ આખી રાત બધા રમતા હોય છે. ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ. તે ખૂબ જ યુથફુલ એટલે ઉત્સાહ ભરેલો, તે ઘણો જ ઉત્સાહ ભરેલું નૃત્ય છે. યંગ મેન એન્ડ વુમેન, ટીની ટોટ્સ એન્ડ એલ્ડરલી પીપલ ઓલ જોઈન ઇન ગરબા. યંગ મેન એન્ડ વુમેન, ટીની ટોટ્સ એન્ડ એલ્ડરલી પીપલ ઓલ જોઈન ઇન ગરબા. કે યુવાન સ્ત્રીઓ અને પુરુષો, નાના બાળકો અને મોટા લોકો પણ, મોટી ઉંમરના લોકો પણ બધા જ તે ગરબામાં જોડાય છે બરાબર. તમે જોશો કે આપણે અત્યારે ત્યાં શેરી ગરબા થતા હોય ને આપણે બધા રાઉન્ડ લઈને રાઉન્ડમાં રમતા હોય તો એવું ન હોય કે એક સરખા જ તે બધા હોય બરાબર. નાના મોટા બધા એમાં જોડાઈ જાય છે અને પછી માતાજીના ગરબા ગાય છે. ચલો અહીંયા 3 અને 4 બરાબર આ પેરેગ્રાફ અહીંયા પૂરો થયો.